દર્શક મિત્રો, આ ઓર્ગેનિક ખેતી માટે જીવામૃત બનાવી સીવી, એમાં સૌ પ્રથમ પહેલાં તો એક ટીપણું જોઈશે અને બીજું 10 લિટર ગૌફળ અને 10 કિલો ગાયનું સાણ અને 1 કિલો સેણિયાનો લોટ અને 1 કિલો ગો અને વસ્તુ હાથમાં લેતા જાવ ને બોલતા જાવ અને આ છે રાફડાની માટી કિલો કિલોની જરૂર નથી પણ અમે કિલો લીધું છે અને આ છે સેણિયાનો લોટ 1 કિલો અને આ છે ગો આપણે દેશી ગો ગમી દેશી ગો લેવાનો આપણે કાવો ગમી આવે પણ દેશી લેવાનો એ વધારે કામ આવે અને પછી આ ડબલામાં છે ગૌખર આવડો ગૌખર છે અને આમાં છે ગાયનું સાણ અને ગૌખર આમાં નાખતું જવાનું એ રીતને રબડી કરતું જવાનું ગળ્યું ન રહે એ રીતે અને પછી આ છે ને રાંગણું છે શું કામ થાય છે ટીપનું આ રીતે પાણીનું અડધું ભેજ દેવાનું અને પછી આ રીતે નાખી દેવાનું ચાટા ન ઉડે આપણે આવડું ગૌખર નાખ્યું બોલો સા પછી બે ડબલા ભીરા એટલે 10 લિટર છે દેખાવ છું ને આપણે નાના શક પર ગોહિલ ગોરધનભાઈ સૌશીભાઈ ની વાડીએ જીવામૃત બનાવી છે મિત્રો અને આ સેણાનો લોટ છે પણ એ પાણીમાં પવાવીને રબડી કરીને પછી નાખવાનું નકર શું કે ગળ્યું રહે ઝીણું અને આ છે માટી ધૂળ ક્યાંય નહીં લેવાની રાખડાની કે શેઢા પાવાની ક્યાંય દવા ખાતર ન નાખ્યું હોય એવી માટી લેવાની ના ના ક્યાંયથી ચાલો ચાલો આ સેણાનો લોટ આ રીતે ઓગાળ નાખવાનો પાણીમાં ગળ્યું ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું નકર પછી ગળ્યું રહે ને એ એમનામ રહે આને ઘોડો હોટો લઈને અને હલાવી નાખવાનો આ રીતે હલાવવાનું એક જ દિશામાં આ રીતે હલાયા રાખવાનું સાંજ સવાર બે મિનિટ કેટલા દિવસ બની જાય બનશે જો ઉનાળો હોય ને તડકો હોય ને તો 5 જમણ બની જાય નકર શિયાળા જેવું હોય એટલે 7 થી 8 9 જમણ થઈ જાય ટાઢું વાતાવરણ હોય એટલે 2-3 દિવસ વધારે થાય અને ઉનાળો હોય તો 4-5 જમણ થઈ જાય શિયાળામાં 7-8 દિવસ થાય અને આ રહ્યું ને 1-2 રેલ 2.5 વીઘા પાઈ દેવાનું આ છે જયસુખ ગોરધન સખપર અને હું છું ઢાંકણિયાનો મુન્નાભાઈ અહમદભાઈ અને પ્લાસ્ટિક નહીં ઢાંકવાનું કોથળાનું કે ગમી કાપડ ગમી ઢાંકી દેવાનું એટલે માઇક ઠૂક એવું માલ પર ન જાય જો આ જીવામૃત છે આ થી મેં પાવ એટલે આમાં ખાતર ની કે જરૂર ન પડે
અને પાણી આજે પાઈ દેવાનું આપણે બાસાયલી મેકવી ની ઘોડે 8 વીઘામાં પાણી આજે અને છાંટવું હોય તો એક પંપમાં લીટર નાખવાનું 15 લીટરનો પંપ હોય એમાં લીટર પાણી ઓલા જીવામૃત ચાવા દેવાનું અને છોડ ઉપર છાંટવું હોય તો છાંટી રેખાય ખૂબ ખૂબ ધન્યવાદ મુન્નાભાઈ જયસુખભાઈ